નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બાંભણીયા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણથી અમારા સંવાદદાતા જગદીશ સોલંકી સાથે. પાટણ શહેરના ટીઆરબી જવાનની દાદાગીરી આવી સામે. પાટણ શહેરના જૂના બસ સ્ટેશનની બહાર કાલાપીર દરગાહ પાસે દિન પ્રતિદિન ટીઆરબી જવાનની દાદાગીરી વધતી જાય છે. હાલમાં પાટણ શહેરમાં એક ટીઆરબી જવાન ઇકો ગાડી પાસે રૂપિયા વસૂલ કરવા જતા અમારા એસબીએન ટીવી ન્યૂઝ કેમેરામાં કેદ થઈ ગયા હતા. ટીઆરબી જવાન ઇકો ચાલક પાસે રૂપિયાની માંગણી કરતા હતા, ત્યારે અમારા એસબીએન ના કેમેરાની સામે આવતા જ ઇકો ચાલક પાસે લેવાની ના પાડી અને પોતે ટીઆરબી જવાન ઇકો ગાડીમાં બેસી અને આગળ લઈને જવાનું કહ્યું અને આગળ ગાડી લઈ અને રસ્તામાં ઇકો ગાડી પાસે રૂપિયાનો વહીવટ કરી અને ગાડી છોડી હતી અને આગળ આવીને આ ટીઆરબી જવાન એક શાકભાજીની લારી પાસે શાકભાજી લઈ અને શાકભાજીના રૂપિયા આપ્યા વગર જ ત્યાંથી નીકળી જાય છે. ટીઆરબી જવાનને આટલો બધી અધિકાર આપ્યો છે કોણે? પાટણ શહેરના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણાની પાટણ શહેરમાં એક ઉમદા કામગીરી રહી છે. આવા ટીઆરબી જવાન પાટણ શહેરના પોલીસ બેડામાં નામ નીચું કરી રહ્યા છે. આ ટીઆરબી જવાન કોના કહેવા મુજબ કામ કરે છે? આમાં પાટણ શહેર ટ્રાફિક પોલીસનો હાથ આ ટીઆરબી જવાન પર હોય તેમ લાગે છે. અમારા એસબીએન ટીવી ન્યૂઝના અહેવાલથી આ ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરી દેવામાં આવશે. પરિમળી સુનવા સમાચારો સાથે અમારા સંવાદદાતા જગદીશ સોલંકી સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. અરમેશ સત્યની સાથે.